નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું આપનો દોસ્ત આપનો ફેવરેટ ટીચર વિપુલ પટેલ સત્યમ એકેડેમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો આપણે શીખવા જઈ રહ્યા છે સ્ટાન્ડર્ડ ટેન્થ સાયન્સ ચેપ્ટર થ્રી ધાતુઓ અને અધાતુઓ ટૉપિક છે એનો ધાતુઓ અને અધાતુઓ કેવી રીતે પ્રાપ્ત કરે છે સિત્તેર ટકા અભ્યાસક્રમની અંદર વિદ્યાર્થી મિત્રો આ ટોપિકને કેન્સલ કરવામાં આવ્યો છે તો આજે જે ક્વેશ્ચન્સ આપણે શીખવાના છે બાવીસથી લઈને પચીસ સુધી એ ક્વેશ્ચન્સ તમારે બોર્ડની પરીક્ષા માટે તૈયાર કરવાના નથી ખાલી જોઈ લેજો શીખવા જેવા છે બરાબર માટે પ્રશ્ન નંબર છે નિષ્ક્રિય વાયુઓ આર આ નિષ્ક્રિય વાયુ વાયુઓની કારણ કે આની બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય છે માટે તે કોઈની સાથે લેવડ દેવડ ભાગીદારી કરતા નથી ત્યારબાદ આ ધાતુઓ છે જેની બાહ્યતમ કક્ષા અપૂર્ણ હોય છે એટલે સંપૂર્ણ ભરાયેલી હોતી નથી માટે આ ઇલેક્ટ્રોનની આપ લે કરી શકે છે અને અધાતુઓ છે આ મોટા ભાગે લેતા હોય ને આ મોટા ભાગે આપતા હોય અથવા પાર્ટનરશિપ કરતા હોય એકબીજા સાથે બરાબર તો એની ઇલેક્ટ્રોન રચના તમારે સમજાવવાની છે તો બહુ ઇઝી છે ક્વેશ્ચન્સ વિદ્યાર્થી મિત્રો ફક્ત હિલિયમ હિલિયમનો નંબર છે બે આર્ગોનનો નિયનનો છે દસ અને આર્ગોનનો છે અઢાર તો બે છે અહીંયા તમારે યાદ રાખવાનું કે એલ એમ એન કક્ષા લખી દેવાની કેની અંદર બે જ ઇલેક્ટ્રોન ભરાશે બાકી બધામાં તમારે આઠ 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 લખવાના છે બરાબર તો એની બાહ્યતમ કક્ષામાં આઠ આવે વિદ્યાર્થી મિત્રો બાકી વધારે ઇલેક્ટ્રોન હોઈ શકે પણ આપણે બાહ્યતમ કક્ષાના છેલ્લા ઇલેક્ટ્રોનની ખાલી વાત કરીશું તો પરમાણીય ક્રમાંક બે છે તો પહેલી કક્ષામાં બે એના સંપૂર્ણ ભરાઈ ગયા માટે આ નિષ્ક્રિય તત્વ થઈ ગયો નિયનો નંબર દસ છે તો પહેલી કક્ષામાં બે બીજી કક્ષામાં આઠ ભરી ગયા માટે એની જોડે વધારાનો કોઈ ઇલેક્ટ્રોન છે નહીં આપવા માટે તો આપણ નિષ્ક્રિય તત્વ બની જશે આર્ગનનો નંબર અઢાર છે તો પહેલી કક્ષામાં બે બીજી કક્ષામાં આઠ ત્રીજી કક્ષામાં આઠ ભરી ગયા તો આની પાસે પણ વધારાનો કોઈ ઇલેક્ટ્રોન છે નહીં એટલે આપણે કરશે નહી ત્યારબાદ સોડિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ પોટેશિયમ અને કેલ્શિયમ હવે તમારે આને યાદ રાખવાના સો મે એ સી ફો સકલો આપ કરીને બરાબર આ અગિયાર થી લઈને વીસ સુધીનું હું વાક્ય બોલ્યો હવે જુઓ સો મે એ એટલે સોડિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ તો આ ત્રણ તો લાઇન સરજ છે એનો નંબર થાય અગિયાર બાર અને તેર તો અગિયાર નંબર એટલે પહેલી કક્ષામાં બે ભરાશે બીજીમાં આઠ તો બે અને આઠ દસ થયા આ આઠ એટલે વધુમાં વધુ આઠ હોય વિદ્યાર્થી મિત્રો આઠથી ઓછા હોય પણ આઠથી વધારે ના ભરાય તો આઠથી વધારે થાય તો એને ઉપાડીને બાજુમાં લઈ જવાના તો જો બે વત્તા આઠ દસ થઈ ગયા બાકી બચ્ચો એક એ ત્રીજી કક્ષામાં જશે આ ઇલેક્ટ્રોન જ્યારે એ આપી દે ત્યારે બે અને આઠ એટલે નિયોન જેવી રચના પ્રાપ્ત કરે જો નિયોન માં બે આઠ છે ને તો દરેક જે બી તત્વ છે એ એની આસપાસ આવેલા નિષ્ક્રિય તત્વ જેવી રચના પ્રાપ્ત કરવા કોશિશ કરે છે જેમ કે તમારી આસપાસ કોઈ બંગલાવાળો વ્યક્તિ હોય ફર્સ્ટ ક્લાસ ગાડી હોય તો આપણા બધાની ઈચ્છા એવી હોય કે ખાસ મેરે પાસે બી ગાડી હોતી બંગલા હોતા બેંક બેલેન્સ હોતા બરાબર જબ બી ચાહે પૈસા નીકાલ દો લોકર મેસે તો આવી પરિસ્થિતિ પ્રાપ્ત કરવા માટે બધા જ કોશિશ કરે છે તો એવી પરિસ્થિતિ પ્રાપ્ત કરવા માટે એક બે આપવા પડે તો આપી દે બરાબર વધારાના હોય તો એની ટેન્શન નથી હોતી અને ખૂબતા હોય જો એકાદ બે તો એને આપણે ભેગા કરવા કોશિશ કરીએ છીએ બસ એ જ વસ્તુ આની અંદર તમારે લગાવવાની છે તો ચલો એલ્યુમિનિયમનો નંબર મેગ્નેશિયમ જોઈ લઈએ પહેલા બાર નંબર છે તો પહેલી કક્ષામાં બે બીજીમાં આઠ દસ થઈ ગયા બાકી બચ્યા બે પાછળની કક્ષામાં જશે એલ્યુમિનિયમનો નંબર તેર છે તો પહેલી કક્ષામાં બે ભરાય બીજીમાં આઠ અને ત્રીજીમાં ત્રણ આવશે

આ મને કહો તમે એક અને બે ઇલેક્ટ્રોન આપી અને આર્ગન જેવી રચના પ્રાપ્ત કરશે જુઓ બરાબર આર્ગનમાં છે ને બે આઠ આઠ અને આ જે મેગ્નેશિયમ સોડિયમ અને એલ્યુમિનિયમ એની બાહ્યતમ કક્ષામાં એક બે ને ત્રણ ઇલેક્ટ્રોન છે આ લોકો આ ત્રણ ઇલેક્ટ્રોન્સ આપી દઈ મતલબ સોડિયમ એક આપે મેગ્નેશિયમ બે આપે અને એલ્યુમિનિયમ ત્રણ આપી અને નિયોન જેવી રચના પ્રાપ્ત કરવા કોશિશ કરશે કારણ કે એમની નજીકમાં નિયોન છે બરાબર એટલે નિષ્ક્રિય બનવા કોશિશ કરે આટલા ઇલેક્ટ્રોનની આપલે કરીને ચલો હવે અધાતુઓની પરિસ્થિતિ જોઈ લઈએ આપણે તો અધાતુઓની અંદર નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન આ ત્રણ જણાના નંબર કહું એ ઇંગ્લિશમાં બોલવાના હોય છે એચ એચ ઇલઆઈ બી ઈ બી સી એન ઓ એફ ની બરાબર સી એટલે કાર્બન કાર્બનનો નંબર છ છે અહીંયા કાર્બન નથી ત્યારબાદ ચાલુ થાય સી એન ઓફ એન ઓ એફ એટલે સાત આઠ નવ તો જો દસ નંબરનો બરાબર અને આ એચ ઇ છે બે નંબરનો તો એનો નંબર તમારે આ રીતે ઇંગ્લિશમાં શબ્દો બોલીને યાદ રાખવાના છે એચ એચ ઇલઆઈ બી ઈ બી સી એન ઓ એફ ની બરાબર એક થી દસ નંબર છે જે ઓલરેડી લગભગ ચેપ્ટર વન ચેપ્ટર ટુ ની અંદર શીખવાડેલા છે કોઈ એક જગ્યાએ તમે ત્યાં જોઈ લેજો તો આ છે વિદ્યાર્થી મિત્રો સાત આઠ અને નવ ઇલેક્ટ્રોન સાત એટલે પહેલી કક્ષામાં બે ભરાય બીજીમાં પાંચ હવે આ પાંચ આપે નહીં કોઈને આ ત્રણ લેવા કોશિશ કરે બરાબર તો આ ત્રણ લે એટલે પછી એ નિયોન જેવી રચના પ્રાપ્ત કરે તો આ ત્રણ ઇલેક્ટ્રોન મેળવીને નિયોન જેવો બનવા કોશિશ કરશે અને બે ખૂટ્યા આઠ કરવા માટે એટલે પણ બે મેળવીને નિયોન જેવી રચના પ્રાપ્ત કરશે ને એક ખૂટશે એટલે આ પણ એક મેળવીને નિયન જેવી રચના પ્રાપ્ત કરશે બરાબર આઠ હતા એટલે બે અને છ ગોઠવાશે નવ હતા તો બે અને સાત ગોઠવાશે તો આ ત્રણેય જણા શું કરશે ઇલેક્ટ્રોન મેળવશે ક્રમશ અને પ્લસ વન ની જરૂર પડશે એટલે પ્લસ વન એટલે એકચ્યુઅલી માઇનસ વન કહેવાય બરાબર એક ઇલેક્ટ્રોનની જરૂર પડશે અને બે ઇલેક્ટ્રોનની જરૂર પડશે અને આને ત્રણ ઇલેક્ટ્રોનની જરૂર પડશે તો આ લોકો ત્રણ ત્રણ ઇલેક્ટ્રોન બે ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોન મેળવી અને ત્યારબાદ નિયન જેવી રચના પ્રાપ્ત કરશે બરાબર જ્યારે અહીંયા તમે જુઓ ફોસ્ફરસ તો ફોસ્ફરસનો નંબર કયો છે તો આને તમે ઇંગ્લિશમાં જે ગુજરાતીમાં બોલ્યા હતા એ કરીશું ઇંગ્લિશમાં નહીં સો મે એ સી ફો ફો એટલે પંદર નંબર જુઓ ફો સ ક્લો પંદર સોળ સત્તર બરાબર તો પંદર સોળ સત્તર નંબરના તત્વો છે આ ત્યાં પહેલી કક્ષામાં ભરાશે બે બીજીમાં આઠ ત્રીજીમાં પાંચ ત્યારબાદ સોળ બે આઠ છ અને ત્યારબાદ સત્તર છે તો બે આઠ અને બાકી વચ્ચે સાત એ છેલ્લી કક્ષામાં તો આને વિદ્યાર્થી મિત્રો કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે બાહ્યતમ કક્ષા પૂર્ણ કરવા માટે ત્રણ ઇલેક્ટ્રોનની જરૂર પડશે બરાબર પાંચ તો છે જ એના જોડે આને બે ઇલેક્ટ્રોનની જરૂર પડશે ને આને એક ઇલેક્ટ્રોનની તો આ બધા મેળવી અને કોણા જેવી રચના પ્રાપ્ત કરશે આર્ગન જેવી રચના પ્રાપ્ત કરશે બરાબર આર્ગોન આર્ગન જેવી બોલાવી તમે તો અહીંયા થઈ ગયો વિદ્યાર્થી મિત્રો તમારા ઇલેક્ટ્રોન રચનાઓ જે એક્ઝામમાં પૂછાવાની નથી પણ સમજવી જરૂરી છે બરાબર આના ઉપરથી તો આપણે પેલી સંયોજકતાઓ લખીએ છીએ અને પછી પ્લસ માઇનસ વાળા સમીકરણો બનાવીએ છીએ તો આ શીખવું બહુ જરૂરી છે ચલો હવે જોઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન્સ સાયન્સ બાર સાયન્સ રાખવાનું હોય તો આ તો તૈયાર કરજો જ પ્રશ્ન નંબર સંયોજનો અથવા વિદ્યુત સંયોજક સંયોજનો એટલે શું તો આયનિક સંયોજનો કો બંનેનો મતલબ એક જ થશે ઉદાહરણ આપી સમજાવો સોડિયમ ક્લોરાઇડનું નિર્માણ સમજાવો અથવા તમને આવો પ્રશ્ન પૂછે બરાબર તો બંને તમારે આયનિક સંયોજનોના પ્રમાણિત લખવાના છે ચલો જવાબ જોઈ લે વિદ્યાર્થી મિત્રો ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની આપલે દ્વારા બનતા સંયોજનોને આયનિક સંયોજનો અથવા વિદ્યુત સંયોજક સંયોજનો કહે છે સોડિયમનો પરમાણુ ક્રમાંક તમે તો તો એટલે બરાબર એની રચના આ રીતે લખી નાખો એક ઇલેક્ટ્રોન વધારાનો છે એટલે એક ઇલેક્ટ્રોન આપી દેશે અને દાતા બનશે દાતા એટલે દાન કરનારો એટલે ધનિક વ્યક્તિ એટલે એની ઉપર ધનનું નિશાન કરવાનું એટલે પ્લસનું નિશાન કરવાનું આ રીતે તો સોડિયમ પ્લસ આપેલો હંમેશા વિદ્યાર્થી મિત્રો સુખી હોય બરાબર જે માંગતો હોય હંમેશા દુખી હોય આટલું યાદ રાખવાનું જે માગી માગીને જીવે ને એ હંમેશા દુખી હોય અને જે આપી આપીને જીવે ને એના જેવો કોઈ સુખી ના હોય બરાબર તો હંમેશા આપતા શીખજો બરાબર માંગી માગીને જીવતા ના શીખતા ભીખ તો ક્યારેય કોઈના જોડે નહીં માગવાની કગરવાનું તો કોઈને નહીં બરાબર સ્વાભિમાનથી જીવવાનું તો એને પ્લસ પ્લસ એક ઇલેક્ટ્રોન માઇનસ તો જો હવે આ એક ઇલેક્ટ્રોન એને આપી દીધો એટલે એની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ બે આઠ એટલે કોના જેવી થઈ ગઈ નિયોન જેવી તો જો એ જ વસ્તુ તમારે અહીંયા લખવાની હોય છે કે પરમાણુની બાહ્યતમ એમ કક્ષા એક ઇલેક્ટ્રોન છે ઉપર જે ક્વેશ્ચન્સ જોયો એમાં સોડિયમ પરમાણુ એમ કક્ષાનો એક ઇલેક્ટ્રોન ગુમાવીને સોડિયમ ધન આયન બનાવે છે આ તમે એમ એમ નહીં લખો તો એક ટાઈમ ચાલી જશે બરાબર બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય છે માટે એક ઇલેક્ટ્રોન ગુમાવીને એને પ્લસ આયન બનાવે છે અને ઉમદા વાયુ નિયોન જેવી સ્થાયી પ્રાપ્ત કરે છે એ જ રીતે સામે ક્લોરીન છે તો ક્લોરીનનો નંબર જાણો છો તમે સત્તર તો એની ઇલેક્ટ્રોન રચના થાય બે આઠ સાત તો એને એક ઇલેક્ટ્રોનની જરૂર પડે બે આઠ આઠ આર્ગન જેવી રચના પ્રાપ્ત કરવા માટે તો પ્લસ એક ઇલેક્ટ્રોન લઈ લેશે અને સીએલ માઇનસ વન બનશે એટલે આર્ગોન બની જશે બે આઠ આઠ બરાબર તો એ પણ ઉમદાવાયુ આર્ગોન જેવી રચના પ્રાપ્ત કરશે અને સ્થાયી અષ્ટ રચના બનાવશે અને ક્લોરીન માઇનસ બનશે હવે શું થશે તો આ બંને જણા સંયોજાશે એનએ પ્લસ અને સીએલ માઇનસ બરાબર તો એ બંને જણા સંયોજાશે અને એમાંથી બનાવશે એનએ સીએલ તો જુઓ એનએ પ્લસ ટુ એટ અને સીએલ માઇનસ એક ઇલેક્ટ્રોન આને આપી દીધો અને આને લઈને આ પૂર્ણ કરાવી દીધું તો એને સીએલ બની ગયા અથવા એને સીએલ લખાય છે આપણે લખતા નથી જનરલી છે તો આ થઈ ગઈ એની આપણી આયનિક સંયોજનો બરાબર અથવા વિદ્યુત સંયોજક સંયોજનો હવે ઇલેક્ટ્રોનિક ભાષામાં આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો એ કેવી રીતે લખાય છે આ આપણે આયનની લેંગ્વેજમાં લખ્યા બરાબર હવે ઇલેક્ટ્રોનની લેંગ્વેજમાં જુઓ આ એનએની ઉપર એક ટપકું છે અહીંયા હવે તમને થોડુંક દેખાતું હશે એટલે એક ઇલેક્ટ્રોન છે ક્લોરીનની અંદર સાત ઇલેક્ટ્રોન તમે જોઈ શકો છો ઉપર બે સાઈડમાં બે અહીંયા બે અને એક અહીંયા તો આનો એક ઇલેક્ટ્રોન આને મળી જશે એટલે આની અષ્ટક રચના પૂર્ણ થઈ જશે અને આની પણ અષ્ટક રચના પૂર્ણ થઈ જશે એક આપ્યા બાદ તો એને પ્લસ બને છે એક ઇલેક્ટ્રોન આપી દીધો એટલે જુઓ તમે અહીંયા બધે આઠ આઠ થઈ ગયા અને મતલબ સીએલની ચારે બાજુ બરાબર તો આની અષ્ટ રચના પૂર્ણ થઈ ગઈ આની પણ પૂર્ણ થઈ ગઈ આમ સોડિયમ ક્લોરાઇડ નહીં પરંતુ વિરુદ્ધ આયનોના સમુદાય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે અને આયનો વચ્ચે બનતા બંધને આયનિક બંધ કહે છે બરાબર તો આ થઈ ગયો આયનિક બંધ તો આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો આપણો આયનિક બંધ અને અહીંયા આપણો ક્વેશ્ચન્સ પૂરો થયો આઈ હોપ કે તમને બહુ સારી રીતે ખ્યાલ આવી ગયો હશે ચલો હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન્સ ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર ચોવીસ મેગ્નેશિયમ ક્લોરાઇડ એમજી સીએલ નું નિર્માણ ઇલેક્ટ્રોનની આપણે દ્વારા સમજાવો એટલે સેમ ટુ સેમ વિદ્યાર્થી મિત્રો ઉપર વાળો પ્રશ્ન ફક્ત તમારે નંબર યાદ રાખવાના છે તો એમજીની સંયોજકતા છે બે આઠ બે બાર આવે એનો બે વત્તા આઠ દસ દસ વત્તા બે બાર બે ઇલેક્ટ્રોન્સ વધારાના છે એટલે બે ઇલેક્ટ્રોન્સ એ આપી દેશે તો એમજી પ્લસ ટુ બનશે બરાબર આપણે નહીં આવતું પેપરમાં મુકેશ અંબાણીએ આટલું દાન કર્યું ટાટાવાળાએ આટલું દાન કર્યું અજીત પ્રેમજી બરાબર આટલું દાન કર્યું અજીત પ્રેમજી સૌથી વધારે દાન કરે છે વિદ્યાર્થી મિત્રો ઇન્ડિયાની અંદર વિપ્રો બરાબર અને બે ઇલેક્ટ્રોન એ શું કરે છે આપી દે છે તો બે ઇલેક્ટ્રોન આપે એટલે બે ઇલેક્ટ્રોન મુક્ત થાય ને એના ઉપર પ્લસ ટુ લખાય એટલે બે જતા રહે એટલે એની અષ્ટક રચના થઈ ગઈ બે આઠ પૂર્ણ કોણા જેવી નિયોન જેવી આ જ પ્રમાણે ક્લોરીનનો નંબર તો તમે જાણો છો સત્તર હતા બરાબર બે આઠ સાત હતા એટલે એક ઇલેક્ટ્રોનની એને જરૂર હતી તો બે આઠ આઠ બનાવે હવે અહીંયા જુઓ અને બે ઇલેક્ટ્રોન આપવા છે ને આને એક જ લેવો છે તો પછી જ્યારે આ આના જોડે જાય ને સીએલ એમજી જોડે કે આપણે એક રિલેશનશિપ બનાવીએ એટલે કે આપણે આઈનિક બંધ બનાવીએ ત્યારે એમજી એને એમ કે ભાઈ તું એક જ છે મારે તો બે આપવાના છે તો તારા જેવો એક બીજો લઈને આવે તો ક્લોરીનના કેટલા અણુઓની જરૂર પડશે બે અણુઓની એટલે એનો જોડવા ભાઈ બીજો કોઈ શોધીને લાવે અને બે ક્લોરીન જશે જો આ રીતે એમજી એના બે ઇલેક્ટ્રોન્સ છૂટા પડશે એક ક્લોરીનને ઉપર આપશે એક નીચેવાળા ક્લોરીનને આપશે એટલે આની પણ સંપૂર્ણ અષ્ટક રચનાઓ પૂર્ણ થઈ જશે તો જો એમજી પ્લસ ટુ ઇલેક્ટ્રોન જતા રહ્યા બરાબર અને અહીંયા જો ઇલેક્ટ્રોન્સ મળી ગયા એક રીતે કહીએ ને તો આની છોકરી કહેવાય વિદ્યાર્થી મિત્રો જવાબદારી બરાબર તો એ છોકરીને પણયા પછી મા બાપ એની જવાબદારીમાંથી મુક્ત થતા હોય છે એટલે એ ઇલેક્ટ્રોનની આપલે કરી દે સામે જમીને બરાબર જે આ ઇલેક્ટ્રોન સ્વીકારીને ઋણ બને છે તો બી અત્યારે હાલ આધુનિક જમાનામાં મતલબ પહેલાંના અત્યારે હાલ તો ના કહી શકાય કે આ માગીને બી પાછો દાદાગીરી કરતો તો આ આપીને બી બિચારો નમેલો રહેતો તો બરાબર કારણ કે છોકરી આપી છે ને તો આ ઇલેક્ટ્રોન આપેલો છે અને આને ઇલેક્ટ્રોન લીધેલો છે મેં તમને પહેલાં જ કીધું કે કેમેસ્ટ્રીને તમે જીવન સાથે સરખાવશો તો તમને ભણવાની ખૂબ મજા આવશે બરાબર આપણા જીવનમાં કેમેસ્ટ્રી જ હોય છે બધી જગ્યાએ તો જો આ છોકરીના પપ્પા હતા છોકરીની જવાબદારી આપી દીધી એટલે આ નિશ્ચિંત થઈ ગયા બરાબર હવે જમાઈ બધું જ સંભાળશે છોકરીનું કંઈ બી એને તકલીફ હોય તાવ આવ્યો બીમાર પડી યા કંઈ બીજો પ્રોબ્લેમ હોય તો એ બધી જવાબદારી કોની થઈ જાય સાસરીવાળાની એટલે જમાઈની બરાબર તો બસ આવું જ કંઈક અહીંયા હોય છે આ નિષ્ક્રિય થઈ જાય અને આ પણ મેળવીને નિષ્ક્રિય થઈ જશે તો એમ જી સીએલ ટુ મેગ્નેશિયમ ક્લોરાઈડ આ તમને ખબર છે કેવી રીતે બને છે આપણે આ રીતે તમને સમજાવતા હતા કે એમ જીની સંયોજકતા પ્લસ ટુ અને ક્લોરીનની માઇનસ વન તો આ બંનેની સંયોજકતા જ્યારે જુદી જુદી હોય એટલે આમ જાય ને આમ જાય એમ કરીને આપણે બનાવતા હતા એમ જી સીએલ ટુ એટલે આનો મતલબ એ થાય વિદ્યાર્થી મિત્રો કે એમ એક હોય ને ક્લોરીનના કેટલા અણુ જોશે બે અણુ જોશે ત્યારે એ આની સાથે સંયોજાશે

આ સંયોજનો સામાન્ય રીતે બરડ હોય છે પાછા જેમ કે તમે મીઠું લો એના ઉપર એક થોડુંક વજન મારો દસ્તો મારો એ હથોડી મારો તો ફટ લઈને એનો ભૂકો થઈ જાય બરાબર અને દબાણ આપતા તે તૂટીને ટુકડા થઈ જાય છે એટલે થોડું દબાણ આપીએ તો તૂટીને શું થઈ જાય ટુકડા થઈ જાય એ તમે જોઈ શકો છો મીઠાના કણોમાં રૂપાંતરિત થાય ગલન બિંદુ અને ઉત્ખલન બિંદુ આયનિક સંયોજનોમાં આયનો વચ્ચે રહેલ પ્રબળ અંતર આયનિક આકર્ષણ બંને તોડવા માટે ખૂબ વધુ પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે છે આથી આયનિક સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઘણા ઊંચા હોય છે એટલે એક વખતે આમનું સંયોજન થઈ ગયા પછી સરળતાથી એ તૂટતા નથી બરાબર તો આયનિક સંયોજનો એને તમે કહી શકો કે યે બંધન તો પ્યાર કા બંધન હૈ આઈનિક સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો તો આ તમારે એનએસીએલ LiCl લિથિયમ ક્લોરાઇડ કેલ્શિયમ ક્લોરાઇડ કેલ્શિયમ ઓક્સાઇડ ને મેગ્નેશિયમ ક્લોરાઇડ આ એના ગલન બિંદુઓ છે આ આંકડા તમારે સમજવાના છે બરાબર તમે બે ઉદાહરણ યાદ રાખશો બહુ થઈ ગયા બધા નહીં આપો તો ચાલશે આંકડા તો આ થઈ ગયા તમારા ક્વેશ્ચન જો કે તમારે આ વખતે યાદ રાખવાનો નથી એટલે છૂટ્ટી છે તમને મોઢે નહીં કરવાના બરાબર ખાલી સમજી લેવાના તો જો ઘલન બિંદુ અને સંયોજનો સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્ય હોય છે પરંતુ પેટ્રોલ અને કેરોસીન જેવા કાર્બનિક દ્રાવકોમાં અદ્રાવ્ય હોય છે એટલે પેટ્રોલ અને કેરોસીન ની અંદર એ ઓગળતા નથી પરંતુ પાણીની અંદર એ ઓગળી જાય છે બરાબર તો પાણીમાં દ્રાવ્ય પરંતુ પેટ્રોલ અને કેરોસીનમાં અદ્રાવ્ય ચલો હવે આપણે નેક્સ્ટ ટોપિક ટોપિક જોઈએ ચોથો જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો વિદ્યુતનું વહન દ્રાવણમાં વિદ્યુતનું વહન તેમાં મુક્ત રહેલા વિદ્યુત ભારિત કણોને ગતિશીલતાને આધારે છે આયનિક સંયોજનોમાં પાણીમાં બનાવેલ દ્રાવણ આયનો ધરાવે છે ધ્યાન રાખજો પાણીમાં બનાવેલું દ્રાવણ જ્યારે એ સખત હોય ઘન સ્વરૂપે હોય ત્યારે એની અંદર મુક્ત આયનો હોતા નથી આથી દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો આયનો વિરુદ્ધ વિદ્યુત ધ્રુવો તરફ ગતિ કરે છે પરિણામે આયનિક સંયોજનોનું જલીય દ્રાવણ વિદ્યુતનું સુવાહક હોય છે તો એનું જલીય દ્રાવણ એ વિદ્યુતનો સુવાહક પરંતુ ઘન અવસ્થામાં આયનિક સંયોજનો વિદ્યુતનું વહન કરતા નથી કારણ કે ઘન અવસ્થામાં આયનો મજબૂત આકર્ષણ બનતી બંધાયેલા હોવાથી ઘન અવસ્થામાં આયનોનું સ્થાનાંતર શક્ય નથી તો ઘન અવસ્થાની અંદર આયનોનું સ્થાનાંતર થાય નહીં કારણ કે આયનો મુક્ત હોતા જ નથી તો સ્થાનાંતર ક્યાંથી કરે માટે સ્થાનાંતર ન થતું હોવાના કારણે એ વિદ્યુતના અવાહક હોય છે આયોનિક સંયોજનોને પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે કારણ કે આયોનિક સંયોજનોને પીગાળવામાં ઉષ્મા આપતા વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો વચ્ચેના સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળો નિર્બળ બનતા આયનો છૂટા પડે છે અને આ છૂટા પડેલા આયનો હોય એ જ વિદ્યુતનું વહન કરી શકે આમ પીગળેલી અવસ્થામાં આયનોનું સ્થાનાંતર શક્ય બનતું હોવાથી તે વિદ્યુતનું વહન કરે છે એટલે કે વિદ્યુતના સુવાક હોય છે આઈ હોપ કે તમને આજે ચલાવેલા બધા જ પ્રશ્નો બહુ સારી રીતે ખ્યાલ આવી ગયા હશે થર્ટી પર્સન્ટ અભ્યાસક્રમ જે રિજેક્ટ થયેલો છે એમાં મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો એટલે તમારે આ ક્વેશ્ચન્સ બોર્ડમાં તૈયાર કરવાના નથી માત્ર બે હજાર એકવીસની બોર્ડની એક્ઝામ પૂરતા ત્યારબાદ જ્યારે બી આ વિડીયો જે બી લોકો જોતા હશે એમને પ્રશ્નો તૈયાર કરવાના રહેશે ધ્યાન રાખજો બરાબર તો ચલો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આજનો આપણો વિડીયો પૂરો કરે છે આઈ હોપ કે તમને આજે ચલાવેલા બધા જ પ્રશ્નો બહુ સારી રીતે ખ્યાલ આવી ગયા હશે બહુ ઝડપથી ફરીથી મળીશું નવા વિડીયોની અંદર નવા લક્ષ અને નવા ધ્યેય સાથે આગળ વધીશું જય હિન્દ જય ભારત